રાજસ્થાનના પડધા સુરતમાં પડ્યા છે। વીએચપી અને બજરંગ દળે કનૈયા લાલને હત્યારાઓને પુતરાનું દહન કર્યું અને હત્યારાને કડકમાં સજા કરવાની માંગ કરી છે। રાજસ્થાનના ઉદયપુરના કનૈયા લાલની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે, ત્યારે સુરતમાં ભટાર વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હત્યારા સામે કડક કાર્યવાહી માંગ કરતા વીએચપી અને બજરંગ દળ દ્વારા પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુતળા દહન કાર્યક્રમ કરાયા બાદ માંગ કરવામાં આવી હતી કે હત્યારા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે, સાથે જ આ પ્રકારની બીજી ઘટના ન બને તેવી દાખલા રૂપે કાર્યવાહી કરવા ઝડપથી થાય તેવી માંગ કરાઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે રથયાત્રાના માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અમુક તત્વો દ્વારા શાંતિના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને ઝાંખી લેવામાં આવશે નહીં। આ પ્રકારની ઘટના અટકે તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। આજે ઉદયપુરમાં કનૈયાલાલ ટેલર નું જાહેરમાં સરેઆમ જાહેરાત કરીને જિહાદીઓએ મર્ડર કર્યું છે, તેના વિરોધમાં અમે આજે આ કાર્યક્રમ આપ્યો છે। આવા કિસ્સાઓ વારંવાર આ દેશભરમાં બનતા આવ્યા છે અને ખાસ કરીને જ્યાં લઘુમતીને પ્રોત્સાહન આપનારી સરકાર છે તેવા વિસ્તારોમાં આવા કિસ્સાઓ વધુ ને વધુ બનતા આવ્યા છે। એટલે આવા જિહાદીઓને હવે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની માતૃશક્તિની બહેનો ચેતવણી આપે છે કે હવે જો આવા કોઈ કિસ્સા બનશે તો અમે છોડીશું નહીં, અમે માર્કેટ અમે બહાર આવશું, રસ્તા પર આવશું અને આવા જિહાદીઓનો વિરોધ કરશું। અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા જિહાદીઓને જે કોઈ પ્રોત્સાહન આપે છે તેના જડ સુધી, મૂળ સુધી પહોંચવું જોઈએ અને તમામ જિહાદીઓને જેલ ભેગા કરવા જોઈએ અને કોર્ટમાં એવો હુકમ થવો જોઈએ કે આને જાહેર જનતાને સોંપી દેવા જોઈએ અને જાહેર જનતા એને સજા કરે એવો નવો કાયદો કેન્દ્ર સરકાર બનાવે એવી અમારી માંગણી છે।